ભરૂચના વાગડા ખાતે સર્વધર્મ સર્વ જ્ઞાતિ યુવક યુવતીઓનો સમૂહ લગ્ન યોજાયો. આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં 14 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ભરૂચ જિલ્લાના વાગરા ખાતે સર્વધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના યુવક યુવતીઓએ પોતાના સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંક જમવા માટે પણ ઝઝૂમતા હોય છે. ગરીબો માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પછી પહેલાં પેટ પૂજા માટે જ દિવસભર પરિવારનું બોજ લઈને ફરતા હોય છે, ત્યારે આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. રૂપિયા અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનું ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે. માનવતા જે ધર્મ અધર્મથી ઇતર માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે. માનવતા સામે ધર્મ દ્વિતીય શ્રેણીમાં આવી જાય છે. જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર. ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી એક સંસ્થાઓ કાર્યરત છે, જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસ્થાનું માધ્યમ બને છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામે ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના ગરીબ પરિવારોના 14 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેપ જ પર દરેક ગામના ગર્ભના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી. સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તરે પ્રસંગો ઉજવાતા લોકો માટે સમૂહ સાદી પ્રેરણારૂપ છે. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓના કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેરા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હિન્દુ મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. આયોજિત કાર્યક્રમમાં સખીદાતાઓ આમંત્રિત મૌલાના સુલેમાન વલી દશાનવાલા યુકે, માસ્તર હાજી જુબેર ઇકબાલ બંબુસર ભાલા યુકે, હાજી અલી આદમ ઇસ્માઇલ યુકે, પિસાદ જુબેદાબેન મોહમ્મદભાઈ પટેલ યુકે, પરિયજ મૌલાના આરિફ એલ આકુબત પરિવાર યુકે, સાઉથ સીટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ હાફેજી ઇસ્માઇલ વસ્તી ખંડાલીવાલા તેમજ તમામ ટ્રસ્ટીઓએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાકુ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.